કેન્દ્રના કૃષિ અને કલ્યાણ વિભાગના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા નખત્રાણા રામાણી ગ્રાઉન્ડ ખાતે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાના પ્રચાર અર્થે આયોજિત સભામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રૂપાલાએ જબરજસ્ત મતદાન કરી પગવાળીને બેસતા નહીં મતદાન કરવા, કમળ પર બટન દબાવી કોઈને ના મળી હોય તેવી લીટથી ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી. સભાના પ્રારંભે દીપ પ્રાગટ્ય સાથે શ્રી જાડેજાએ શ્રી રૂપાલાનું સન્માન કર્યું હતું. સ્વાગત પ્રવચન તાલુકા ભાજપના પ્રમુખ દિલીપભાઈ નરસિંહ ગાણીએ કર્યું હતું. ધારાસભ્ય શ્રી જાડેજાએ છેલ્લા 2.5 વર્ષમાં અબડાસા મત વિસ્તારમાં જે વિકાસ કામો થયા છે તેને નજર સમક્ષ રાખી લોકો તેમને ભારતીય જનતા પાર્ટીને મત આપી વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને અબડાસાની સીટ નંબર 1 અને અબડાસાને નંબર 1 બનાવવાનું તેવો હુંકાર કર્યો હતો. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જગદીશભાઈ જોશી ભાજપમાં જોડાયા હતા. સભામાં જિલ્લા પંચાયતના સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, નયનાબેન પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન કરસનજી જાડેજા, જયાબેન ચોપડા, તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઈ પટેલ, ઉપપ્રમુખ સંધ્યાબેન પલણ, ચંદનસિંહ રાઠોડ, લાલજીભાઈ રામાણી, લખપતના પ્રમુખ વેરલસિંહજી તુવર, હસમુખભાઈ પટેલ, ભરતભાઈ સોમજીયાણી, બાબુલાલ ધનાણી, હીરાલાલ સોની, રાજેશભાઈ પલણ, હેમેન્દ્ર કંસારા, ખેંગારભાઈ રબારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે જ્યારે વિધાનસભાની ચૂંટણી શરૂ છે ત્યારે આજે પુરુષોત્તમ રૂપાલા સાહેબ કેન્દ્ર મંત્રીશ્રી એમની આજે અહીંયા સભા રાખેલી, તો એમને જે કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર જે કાર્ય કરી રહી છે એની જાતી આપવા માટે અને જે યોજનાઓ છે એની ડિટેલવાર બધી સભા સંબોધી અને લોકો પુરુષોત્તમ રૂપાલા સાહેબનો એક સભા સાંભળી એટલે એક લાવો છે એટલે એ લોકોની માંગણી જોઈ પુરુષોત્તમ રૂપાલા સાહેબને બોલાવો એટલા માટે અમે અહીંયા બોલાયા હતા નખત્રા માટે અને અત્યારે સભા પૂરણ કરી અને મુંદરા ગયા. આ એનું કારણ છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબ એક ખેડૂત છે, એમને જનરલ નોલેજ છે. કોઈ પણ ખેડૂત વિશે માલધારી હોય એને એક વસ્તુની માલિત હોય એમને માહિતી છે અને લોકોને શું જોઈએ છે શું સાંભળવા માગે છે એ ઓટોમેટિક એમને ખ્યાલ આવી જતો હોય જેનાથી લોકોને એને સાંભળવામાં મજા આવે અને શાંતિની માણસો સાંભળે છે. સભાની અસર તો ખૂબ બધાને લોકોને થાય ને તો જ લોકો આવતા હોય ને એ લોકોને જે પુરુષોત્તમ રૂપાલા સાહેબ કેન્દ્ર મંત્રી આવે એટલે એ ક્યાંને આ લખપત ક્યાં અમારે અહીંયાથી 120 કિલોમીટર છે આ નલિયા અહીંયાથી લોકો સાંભળવા આવ્યા છે તો 100% એમની અસર થવાની છે. સભા કોઈ પણ વ્યક્તિ કોઈ પક્ષ હોય અપક્ષ હોય પક્ષ હોય એ કરી શકે છે પણ એમના કરે ભાથું શું પ્રજા માટે શું કરે? કોંગ્રેસ અત્યારે જીરું છે. 27 વર્ષથી અત્યારે એક એક જ્ઞાતિ માટે એક ધર્મ માટે પશુથી કરીને ઠેઠ સુધી જો તમામ માટે ચિંતા મુક્ત કામ કરતી હોય તો ભારતીય જનતા પાર્ટી છે. એ લોકો કને ટીકા કરવામાં સિવાય કાંઈ ભાથું છે જ નહીં. એ ગમે એને બોલાવે કોઈ વાત કરી શકે એની માહિતી જ નથી એમને. અહીંયા આ બોર્ડર વિસ્તાર છે, આ 460 ગામ છે, કયા ગામમાં આ તમે ઉમેદવાર છે બધાને પૂછો કે આને કોક ગામનું નામ લઈને કે એ ગામમાં કઈ કઈ જ્ઞાતિ વસે છે અને આ એરિયામાં શું જરૂર છે, શું વસ્તુની જરૂર છે, આરોગ્ય, શિક્ષણ, પાણી, કોઈ પણ વિષય આપ પૂછશો તો તમને પોતાને આનંદ થશે. કોઈ માહિતી નથી કોઈને કહેવાથી, કોઈને કોક અપક્ષ ભરે એમને એમ કે પાછું ખેંચાવા ટાણે કાંઈ પૈસા મળે આ મળે તે મળે તે અમારે છે નહીં. અમારે તો ભારતીય જનતા પાર્ટીના જે કામ છે 27 વર્ષનું ગુજરાતનું અને 8 વર્ષનું કેન્દ્ર સરકારનું મોદી સાહેબનું અને ભૂપેન્દ્ર પટેલ સાહેબનું એ અમે તમામ ગામમાં લઈ અને બાથું અને લોકોને કહેશું અને 100% અમારા સાથે સમર્થન આપશે.